હા દોસ્તો, સ્વાગત કરું છું તમારું આજના ઇમ્પોર્ટન્ટ સેશનમાં, જેમાં આપણે તમારા એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના ટોપિકનું એનાલિસિસ કરીશું. તે ઉપરાંત આજકાલના નવા ન્યૂઝ જે હશે ઇમ્પોર્ટન્ટ, તેના વિશે પણ એનાલિસિસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો ફર્સ્ટ ન્યૂઝ છે, એન વી રમન્નાજી આપણા નવા 48મા સીજીઆઈ બની ચૂક્યા છે. તો તે તમારે યાદ રાખવાનું છે. રમનાથ ગોવિંદજી દ્વારા તમને શપથ લેવડાવવામાં આવી છે રિક્ષા રાષ્ટ્રપતિ ભવનમાં, અને બોબડેજી હવે રિટાયર થઈ ચૂક્યા છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ તો આંધ્રપ્રદેશના સીએમ છે જગન્નાથજી, તેમને નેશનલ પંચાયત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 24 તારીખે પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો, અને તે દિવસે તેમને આ એવોર્ડ આપવાથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો 2021નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તે તમારે યાદ રાખવાનું છે. નેશનલ પંચાયત એવોર્ડ જગન્નાથજીને આપવામાં આવી રહી છે, વાય જગન્નાથ મોહન રેડ્ડી, જેઓ આંધ્રપ્રદેશના સીએમ છે. ઠીક છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ તો હવે કોવેક્સિન જે ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે, તેને પણ પોતાની પ્રાઇસ ડિસાઈડ કરી લીધી છે. તો તે 600 રૂપિયા પર ડોઝ આપશે, એટલે કે 2 ડોઝના 1200 રૂપિયા થશે. તો પ્રાઇવેટને અને સ્ટેટને ડાયરેક્ટ તે 600 રૂપિયા આપશે, અને સેન્ટ્રલને 150 રૂપિયા આપશે, તેની જાહેરાત કરી છે. તો નેક્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, જેમ આપણા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એવી રીતનું યુએસમાં પણ છે. સો ત્યાં યુએસ પાસે ઓલરેડી કોવિશિલ્ડની ઘણી બધી વેક્સિન પડી છે, અપ્રોક્સિમેટ 3 કરોડ જેટલી પડી છે. સો ત્યાંના ચેમ્બર ઓફ કોમર્સે કીધું છે કે તમારે પણ ભારતને મદદ કરવી જોઈએ ને આપવી જોઈએ. અહીં મસ્ત સ્ટેટમેન્ટ એક આપેલું છે કે નો વન ઇઝ અ સેફ ફોર ધ પેન્ડેમિક અન્ટિલ વી આર ઓલ સેફ. કોઈ સેફ નથી જ્યાંથી બધા સેફ ના થાય. તો એ પહેલ તહેત યુએસને કીધું છે કે તમે વેક્સિન આપો ઇન્ડિયાને. નેક્સ્ટ ન્યૂઝ છે મિત્રો, મ્યુઝિકલ રંજન મિશ્રા, તેમનું હમણાં COVID-19 લીધે મૃત્યુ થઈ ચૂક્યું છે મિત્રો. સો તેઓ ક્લાસિકલ સિંગર હતા રંજન મિશ્રા. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે કોણ હતા. તેઓને પદ્મભૂષણથી અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો. ઠીક છે, અને તેઓને 70 સાલની ઉંમરે તેમનું ડેટ થઈ ચૂકી છે COVID-19 પોઝિટિવ આવવાના કારણે. તે તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો, રશિયા ભારતનો સૌથી સારામાં સારો દોસ્ત રહ્યો છે, અને તે પણ આ પેન્ડેમિકમાં સૌથી પહેલાં આગળ આવ્યો છે, અને તેને ફ્લાઇટ ચાલુ કરી દીધી છે દવાઓ માટે ભારતમાં આવવા માટે. તે પણ તમારે યાદ રાખવાનું છે. અને યુએસ પણ પોતાની વેક્સિનની રો મટીરિયલ છે તે અલાઉ કરી દીધું છે, હમણાં સુધી બેન રાખેલું હતું. નેક્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, ક્રિકેટના રિલેટેડ. તમને ખ્યાલ જ હશે રવિન્દ્ર જાડેજા હાલમાં ખૂબ જ સારો પરફોર્મન્સ આપ્યું છે, અને તે ક્રિસ ગેલના હાઈએસ્ટ સ્કોરને અંબાવી ચૂક્યું છે. એક ઓવરમાં સૌથી વધારે રન ક્રિસ ગેલને પણ એટલા જ છે, 37, અને જાડેજાએ પણ તેટલા જ કરી નાખ્યા છે મિત્રો. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. સો નેક્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, વરુણ એક્સરસાઇઝ. તો હમણાં હાલમાં વરુણ એક્સરસાઇઝ ચાલી રહી છે. ઠીક છે, સો વરુણ એક્સરસાઇઝ કોના કોના વચ્ચે થાય છે તે તમારે યાદ રાખવાનું છે. તો ઇન્ડિયાના ફ્રાન્સની વચ્ચે થાય છે, ઇન્ડિયાના ફ્રાન્સના નેવલ એક્સરસાઇઝ છે. ઠીક છે, ઇન્ડિયાના ફ્રાન્સની એરફોર્સની એક્સરસાઇઝ પૂછે તો ગરુડ આવશે. ઠીક છે, અને ઇન્ડિયાના ફ્રાન્સની આર્મી એક્સરસાઇઝ પૂછે તો શક્તિ આવશે. આ ત્રણેય એક્સરસાઇઝનું નામ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ તો દોસ્તો, સ્વામિત્વ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે નરેન્દ્ર મોદીજી દ્વારા. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. તો નેશનલ પંચાયતી રાજ ઉજવવામાં આવ્યો 24 એપ્રિલે, તે દિવસે આનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. ઠીક છે, લોન્ચ કરવામાં આવ્યું સ્વામિત્વ સ્કીમ. ઠીક છે, આમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે પ્રોપર્ટી કાર્ડ. જેટલા ભાઈ લોકોના જમીન હશે પોતાની, તેને એ જમીનનું કાર્ડ આપવામાં આવશે. જેમ કે આધાર કાર્ડ છે તમારું, એવી રીતનું જમીનનું પણ આધાર કાર્ડ તમને આપવામાં આવશે. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. પંચાયતી રાજ વિશે આવ્યું છે, થોડી ડિટેલ આપણે ચર્ચા કરી લઈએ. તો આર્ટિકલ 246માં કહેવામાં આવ્યું છે પંચાયતી રાજ વિશે. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. અને 73 કોન્સ્ટિટ્યુટ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું. ઠીક છે, 1992માં ત્યારે પંચાયતી રાજની ઉંમરમાં આવ્યું, અને ત્યારબાદ 74 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું ત્યારે મ્યુનિસિપાલિટી એડ કરવામાં આવી છે. તે પણ તમારે યાદ રાખવાનું છે. ઠીક છે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે.